विद्यार्थी मित्रों, आजना लेक्चर में आपणे वन संरक्षण में लोकोनी भागीदारी ना किस्सा अध्ययन करीशुं। अत्यार सुधी आपणे जे कंई आपणे पर्यावरणीय समस्याओ भण्या, जेटला पण प्रकारना प्रदूषण, जे कंई बाबतो आपणे भण्या, तो दरेक बाबतोने अंते आपणे एक एक अध्ययन भण्या छे, एक एक आपणे स्टडी भण्या छे के केवी रीते जे ते बाबतने आपणे કાબુમાં રાખી શકીએ, આપણે કંઈક એવું કરી શકીએ, અથવા તો એ ભણવાથી આપણને કંઈક પ્રેરણા મળે કે જેથી કરીને આપણે આપણું પર્યાવરણ જાળવી શકીએ। આવો જ એક બાબત પ્રકરણના અંતે જે આપણે ટોપિક ભણ્યા હતા કે નિર્વનીકરણ, જંગલોને કેવી રીતે જાળવણી કરવી, વન વિનાશ કેવી રીતે થાય, આ બધી જે કંઈ બાબતો હતી એને રિલેટેડ એક ટોપિક છે વન સંરક્ષણ। સંરક્ષણ કરવું એટલે જાળવણી કરવી। તો જંગલોની જાળવણી એકલા સરકાર દ્વારા ન કરી શકાય, એમાં લોકોની ભાગીદારી, લોકોને ભાગીદાર બનાવવા પડે। લોકોની ભાગીદારી વડે આપણે શું કરીએ? તો લોકોની ભાગીદારી વડે આપણે આપણા જે જંગલો છે એ જંગલોની જાળવણી કરીએ। આવો જ એક કિસ્સો આપણને ભણવા માટે આપેલો છે। ભારતના લોકોની તમને ખાસિયત ખબર છે કે ભારતના જે લોકો છે એ ઘણી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા, એટલે કે ભારતમાં લોકોની સહભાગીદારીનો ઘણો લાંબો ઇતિહાસ છે। આવી જ એક બાબત 1731ની અંદર રાજસ્થાનમાં જોધપુર નામનું એક શહેર છે, અને ત્યાં જોધપુરના જે રાજા છે એ રાજાએ એમના મંત્રીને પોતાનો નવો મહેલ બાંધવા માટે લાકડાની વ્યવસ્થા કરવાનું કહ્યું, એટલે ત્યાંના એમના જે મંત્રી છે એ મંત્રીએ તરત જ એમના જે કર્મચારી અને બીજા જે કંઈ સૈનિકો હતા એ સૈનિકોને લાકડાની વ્યવસ્થા કરવા માટે જંગલમાં મોકલ્યા। એટલે ત્યાં જંગલની નજીક એક ગામ હતું, અને ત્યાં જે ગામના લોકો છે ત્યાંની એક જાતિ છે ગામના લોકોની, એમનું નામ છે બિશ્નોઈ પ્રજા કહેવાય એમને। આ એ જ પ્રજા છે કે જેમણે સલમાન ખાનને ખૂબ લાંબા સમય સુધી હેરાન કર્યા હતા। સલમાન ખાન, જો તમને ખ્યાલ હોય તો એક કિસ્સો હતો, કાળિયારનો શિકાર કર્યો અને પછી એમણે ઘણા સમય સુધી જોધપુરની હાઈકોર્ટના ધક્કા ખાવા પડ્યા। ટૂંકમાં આ જે પ્રજા છે, જે પર્યાવરણ પ્રેમી પ્રજા છે, અને બિશ્નોઈ પરિવારના જે લોકો ત્યાં રહેતા હતા ગામની નજીક, અને તેની નજીક જંગલમાં વૃક્ષો કાપવા માટે ત્યાંના સૈનિકો ગયા, આ બિશ્નોઈ પ્રજાતિની એક મહિલા, અને મહિલાનું નામ હતું અમૃતા દેવી, એમને જેવી જાણ થઈ કે ભાઈ ત્યાં રાજાના માણસો વૃક્ષો કાપી રહ્યા છે, એટલે એમણે શું કર્યું, તો ત્યાં જે અમૃતા દેવી નામની મહિલા અને એમના સાથે બીજા ઘણા બધા લોકો વૃક્ષોને ચોંટીને ઊભા રહી ગયા, અને તેમણે રાજાના લોકોને કહ્યું કે વૃક્ષને કાપતા પહેલાં અમને કાપો અને પછી વૃક્ષોને કાપો। એમણે કહ્યું કે વૃક્ષો અમારા માટે જીવાદોરી છે, અને વૃક્ષોની જાળવણી અમારા જીવનથી પણ ઘણી વધારે છે। પણ દુઃખની વાત એ હતી કે રાજાના આજ્ઞાનું પાલન કરવું એ એમના સૈનિકોની ફરજ હતી, એટલે રાજાના જે કંઈ માણસો હતા એમણે આ બાબતને અવગણી, આ બાબત ઉપર ધ્યાન આપ્યું નહીં, અને એમણે સાથે સાથે ઘણા બધા લોકોને વૃક્ષોની સાથે કાપી નાખ્યા, અને એમાં અમૃતા દેવીને પણ એમણે કાપી નાખ્યા। એના પછી એમની જે ત્રણ છોકરીઓ હતી એ છોકરીઓ તથા બિશ્નોઈ પરિવારના, મેં કહ્યું પ્રમાણે, ઘણા બધા લોકોએ વૃક્ષોની રક્ષા માટે પોતાના પ્રાણ આપી દીધા। ધીમે ધીમે રાજાના માણસોએ આ કાર્ય કર્યું, અને ધીમે ધીમે રાજાને ખબર પડી, એટલે રાજાએ તરત જ પોતાનું આ કાર્ય અટકાવી દીધું। ટૂંકમાં એવું કહી શકાય કે બિશ્નોઈ પરિવારના આ જે લોકો છે એમણે જે મિસાલ આપી પ્રતિબદ્ધતાની, જ્યારે પર્યાવરણની રક્ષા કરવા માટે મનુષ્ય પોતાનું બલિદાન કરી દીધું હોય એવો કોઈપણ કિસ્સો આજ સુધી નોંધાયેલો નથી। એટલે આમ આ બાબતને ધ્યાનમાં રાખી હાલમાં જ ભારત સરકારે અમૃતા દેવીના નામ ઉપરથી વન્યજીવનું સંરક્ષણ કરતા જે કંઈ લોકો છે, ગ્રામ્ય લોકો, ગ્રામીણ વિસ્તારો છે ત્યાંના લોકો માટે ભારત સરકારે અમૃતા દેવી બિશ્નોઈ વન્યજીવ પુરસ્કાર, સંરક્ષણ પુરસ્કાર આપવાનું શરૂ કર્યું છે, અને જે લોકો આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય એમને આપવામાં આવે છે। તો આમ એવું કહી શકાય કે વન્યજીવોની રક્ષા માટે અદ્ભુત સાહસ અને સમર્પણ આજે બિશ્નોઈ પ્રજા અને અમૃતા દેવી જે છે એમણે દર્શાવી। વિદ્યાર્થી મિત્રો, તમે ક્યાંક આગળના ધોરણોમાં ભણીને આવ્યા હશો, ચિપકો આંદોલન શું છે? ચિપકો આંદોલન કે જે 1974માં ખાસ કરીને ઉત્તર પૂર્વના જે રાજ્યો છે, મેં કહ્યું પ્રમાણે હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, ઉત્તર પ્રદેશ છે, આવા જે કંઈ રાજ્યો છે ત્યાં કોન્ટ્રાક્ટરો દ્વારા રેલ લાઇન પાથરવા માટે, રોડ રસ્તા કાઢવા માટે,
ત્યાં કોન્ટ્રાક્ટરોને વૃક્ષો કાપવા માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા. પણ ત્યાંના જે લોકો છે અને એમાં પણ ખાસ કરીને હિમાલયની નજીક આવેલો એક વિસ્તાર છે, વિસ્તારનું નામ છે ગઢવાલ. આ જે ગઢવાલના જે લોકો છે, આ લોકોએ ત્યાં બહુ મોટું આંદોલન ચલાવ્યું અને આંદોલનનું નામ હતું ચિપકો આંદોલન. વૃક્ષોને ચોંટીને ઉભારી જવાનું એટલે આને ચિપકો આંદોલન કહેવાય. અને ધીમે ધીમે આ જે આંદોલન છે આખા દેશમાં પ્રસર્યું અને આમ ઘણા બધા વૃક્ષોને કાપી નાખતા બચાવવામાં આવ્યા. વૃક્ષોને ચોંટીને સ્થાનિક મહિલાઓએ ખૂબ જ બહાદુરીનો પરિચય આપ્યો. વિશ્વભરના લોકોએ આ ચિપકો આંદોલનની પ્રશંસા કરી અને આ ચિપકો આંદોલનના પ્રણેતા હતા વિદ્યાર્થીઓ, તમારા સિલેબસમાં નથી પણ એમનું નામ લખી આપું, તમને ક્યાંક તમને જો MCQમાં પૂછાય નીટની પરીક્ષામાં, એમનું નામ હતું સુંદરલાલ બહુગુણા. એમણે આ ચળવળની શરૂઆત કરી. વિદ્યાર્થીઓ, ભારત સરકારે 1980માં એક આખું કોન્સેપ્ટ રજૂ કરેલો અને કોન્સેપ્ટનું નામ હતું JFM એટલે જે એટલે જોઈન્ટ, એફ એટલે ફોરેસ્ટ અને એમ એટલે મેનેજમેન્ટ. ટૂંકમાં જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ, તમને ખ્યાલ આવે ગુજરાતી શબ્દ સંયુક્ત વન વ્યવસ્થાપન. લોકોની ભાગીદારીની મદદથી જંગલો અથવા તો વનોનું મેનેજમેન્ટ કરવું અથવા તો એમનું વ્યવસ્થાપન કરવું. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી કે જંગલમાં જે તે જગ્યાએ જ્યાં સ્થાનિક સમુદાયો સાથે મળીને જ્યાં જંગલમાં રહેતા લોકો છે, જે કંઈ પ્રજા છે, એ પ્રજાના સાથ સહકારથી જંગલોના રક્ષણ અને વ્યવસ્થાપનનું કાર્ય ખૂબ જ સારી રીતે થઈ શકે. મોટેભાગે આ કાર્ય કરવા માટે ત્યાંની જે પ્રજા છે, એ પ્રજા જંગલમાં મળતી જે પેદાશ છે, એ પેદાશોને એમને વીણવા માટે કે ભેગી કરવા માટે હક આપવામાં આવે. જેમ કે જંગલમાંથી મળી આવતા ફળો છે, ગુંદર છે, રબર, ઔષધો વગેરે ત્યાંના લોકો આને એકઠા કરે અને પછી માર્કેટમાં કે બજારમાં વેચે અને એના બદલામાં તેઓ હુંડિયામણ કપાઈ શકે અને આમ આડકતરી રીતે એવું કહી શકાય કે જંગલોની પણ જાળવણી કરી શકાય. ટૂંકમાં આ પ્રકારે વનને અથવા તો જંગલોને લાંબા સમય સુધી ટકી શકે તેવા ટકાઉ અને સંરક્ષિત પણ કરી શકાય. તો એક છેલ્લે JFM શું છે એની પણ મેં વિદ્યાર્થીઓ તમને સરસ મજાની સમજૂતી આપી. તો એક આપણે કિસ્સાનું અધ્યયન કર્યું, વન સંરક્ષણમાં લોકોની ભાગીદારીના કિસ્સાનું એક અધ્યયન આપણે એની સમજૂતી આપી. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં અહીંયા આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ અને એની સાથે આપણો જે 4 માર્કનો પ્રકરણ હતો, પ્રકરણ નંબર 16 પર્યાવરણીય સમસ્યાઓ, એન્વાયરમેન્ટલ ઇસ્યુઝ, જેમની મેં તમને સરસ મજાની સમજૂતી આપી, દરેક ટોપિકની આપણે ઝીણવટપૂર્વક ચર્ચા કરી છે. હું આશા રાખું કે દરેક ટોપિક તમે તૈયારી કરશો અને એને લખી લખી અને પરીક્ષા માટે એની અત્યારથી તૈયારી કરો. તો અહીંયા આજનું આ લેક્ચર પણ પૂરું થાય છે અને આપણું આ ચેપ્ટર પણ અહીંયા પૂરું થાય છે.